એક એવી શાકભાજી જે કેન્સરને પણ આપી શકે છે મહાત. અનેક રોગોને મટાડવાની રાખે છે તાકાત. એક એવું વિજ્ઞાન જે હજારો વર્ષોથી તમને રાખી રહ્યું છે જીવન. આપણે આજે તેને વિસરી રહ્યા છીએ. આજની પેઢી તેનાથી અજાણ છે. આપણે જે શાકભાજીની વાત કરી રહ્યા છીએ તેને આપણે સરગવાની સિંગ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે રોજબરોજ શાકભાજીના રૂપમાં આરોગીએ છીએ. પરંતુ આજકાલની પેઢી પિઝા, પાસ્તા, બર્ગર અને ચાઇનીઝના ચસ્કામાંથી બહાર આવે તો જાણે ને કે સરગવો શું ચીજ છે, કેવો હોય છે અને તે તેના સ્વાસ્થ્ય માટે કેટલો ગુણકારી છે. પરંતુ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ જે સંશોધન કર્યું છે તે ચકિત કરનારું છે, જેમાં એ જાણવા મળ્યું છે કે આપણે જે સરગવાનો શાકભાજીના રૂપમાં ઉપયોગ કરીએ છીએ તે કેન્સર, ડાયાબિટીસ, ટાઇફોઇડ, થાઇરોઇડ જેવી ગંભીર બીમારીઓને મહાત કરવાની ક્ષમતા રાખે છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધનકારોએ સતત 3 વર્ષ સુધી સરગવાની સિંગ પર સંશોધન કર્યું, જેમાં તેમણે સરગવાના ઝાડ, પાંદડા, સરગવાની સિંગ, સિંગની છાલ, સિંગમાં રહેલા બીજ ઉપર પૃથ્થકરણ કર્યું, જેમાં સરગવાની સિંગમાં રહેલા બીજ અને તેની છાલમાંથી ચોંકાવનારા તત્વો મળી આવ્યા, જે કેન્સર અને થાઇરોઇડ સહિતની બીમારીઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. આટલા અમે એનાલિસિસ કર્યા અને આ એનાલિસિસમાં અમને એ જાણવા મળ્યું કે એ જે આપણા રોગ કરતા જીવાણુ છે એનો જે વૃદ્ધિ છે એ અટકાવે છે, એટલે કે એને આપણને રોગ થવા દેતું નથી. આપણી ઇમ્યુનિટી વધારે છે સીડનો પાવડર અને સીડ કવરનો પાવડર, કારણ કે બાકીના 3માં આપણને સારું રિઝલ્ટ મળ્યું નથી. જેમ કે સરગવાના પાંદડા હોય, એના ડાળી હોય અને એના મૂળ હોય, એમાં આપણને સારું રિઝલ્ટ મળ્યું નથી. પણ એના બીજના પાવડરમાં અને છોતરાના પાવડરમાં એમાં આપણને સારું રિઝલ્ટ મળ્યું છે. બીજું કે એમાં વિટામિન એ, બી ને સી ઘણી મોટી માત્રામાં અવેલેબલ છે, અને વિટામિન સી તો એવું કહી શકો તમે કે લીંબુ કરતાં 7 ગણું એ સરગવામાં પ્રાપ્ય છે, એટલે એ રીતે બી એ રોગપ્રતિકારક શક્તિ આપણને પ્રદાન કરે છે. ઉપરાંત એની એમાં એન્ટી ડાયાબિટિક પ્રોપર્ટી છે કે જે લોકોને ડાયાબિટીસ થયો હોય એ સરગવાનો ઉપયોગ કરે તો ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય અને કોલેસ્ટ્રોલ લેવલ બી ડાઉન કરે છે. જેમ કે આપ બધાને ખ્યાલ હશે કે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ એ અત્યારે બહુ મોટા પ્રમાણમાં માણસોને 30 વર્ષની ઉંમરે જ થઈ જતું હોય છે, તો આપણે રૂટિનમાં જો આ સરગવાનો ઉપયોગ ચાલુ કરી દઈએ તો આ રોગોમાંથી બી આપણે બચી શકીએ. મહત્વનું છે કે આ સંશોધન દરમિયાન અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા, જેમાં જુદી જુદી બીમારીઓ અને ખાસ કરીને ગંદુ પાણી શુદ્ધ થાય છે કે કેમ તે અંગે પણ પરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં પણ ખૂબ સારી સફળતા મળી છે. સંશોધનકારોએ એક આરો પ્લાન્ટની વચ્ચે એક કેનાલ બનાવી અને તેની અંદર સરગવાની સિંગ અને તેના બીજમાંથી તૈયાર કરેલ ખાસ પ્રકારના પાવડરને રાખવામાં આવ્યો, જે બાદ તેમાંથી ખરાબ પાણીને પસાર કરવામાં આવ્યું. આરો પ્લાન્ટમાંથી ગળાઈને આવેલા પાણીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે તે પાણી શુદ્ધ હોવાની સાથે સાથે તેને પીવાના ઉપયોગમાં પણ લઈ શકાય તેવા તત્વો ધરાવતું હતું. સંશોધનમાં એ પણ જાણવા મળ્યું કે સરગવાના રોજિંદા ઉપયોગથી કોલેસ્ટ્રોલ લેવલ પણ ઘટાડી શકાય છે. સાથે સાથે આ ખાસ પાવડરમાંથી મહિલાઓમાં જોવા મળતા બ્રેસ્ટ કેન્સરને પણ ખતમ કરી શકાય છે. એવું કહી શકાય કે ઘર દીઠ એક કેન્સરનું પેશન્ટ થઈ ગયું છે, તો ઇન દેટ સિચ્યુએશન આપણે જો સરગવાનો રોજિંદામાં વપરાશમાં ઉપયોગ કરીએ તો એવું કહી શકાય કે કેન્સરને બી આપણે નાબૂદ કરી શકીએ. અને બ્રેસ્ટ કેન્સરની સેલ લાઇન ઉપર અમને પોઝિટિવ રિઝલ્ટ મળ્યું છે સરગવાના સીડ પાવડર અને એના જે શેલ પાવડર એટલે કે એના છોતરાના પાવડરનું અમને પોઝિટિવ પરિણામ મળ્યું છે. એટલે એવું કહી શકો કે જે માણસ કેન્સરમાં જે કિમોથેરાપી, રેડિયેશન થેરાપી ને એની દવાઓથી જે નબળાશ ફીલ કરતું હોય છે તો તમે આ પાવડરનો ઉપયોગ કરો તો એનામાં થોડી તાકાત બી લાગે અને એ આ બધી જે ટ્રીટમેન્ટ છે એને એ ટોલરેટ કરી શકે, કારણ કે આ બધી ટ્રીટમેન્ટ એ બહુ અઘરી છે એ સહન કરવી, તો શરીરને એની માટે તાકાતવાળું બનાવવું પડે, તો એનાથી એ તાકાત વધશે કે એ ટ્રીટમેન્ટ સહન કરી શકશે અને ઉપરાંત આ પાવડર એ કેન્સરને થતું બી અટકાવશે.
મહત્વનું છે કે સરગવાના બીજ અને તેની છાલમાંથી તૈયાર કરેલો આ પાવડર થોડો કડવો હોવાથી લોકો કદાચ તેને ઓછો પસંદ કરે, પરંતુ તેનો પણ તોડ કૃષિ યુનિવર્સિટી દ્વારા કાઢવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ યુનિવર્સિટી આ પાવડરમાંથી બનેલા બિસ્કિટ લોન્ચ કરશે, જેમાં કડવાશ ઓછી હશે પરંતુ પાવડરમાં રહેલા ગુણો તમામ યથાવત રહેશે. આયુર્વેદમાં તો સરગવાના ગુણ અને તેના ફાયદા વિશે પહેલાથી જ ઉલ્લેખ છે, પરંતુ આજની યુવા પેઢીને આયુર્વેદ કરતા ટેકનોલોજી પર વિશ્વાસ છે. પરંતુ હવે વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે કે સરગવો અનેક રોગોની દવા છે અને ગંભીર બીમારીઓ સામે લડત માટે ખૂબ ઉપયોગી પણ છે, પરંતુ આજકાલ તેનો ઉપયોગ ખૂબ ઘટી ગયો છે, જેના માટે લોકોમાં જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે. પરંતુ આશા રાખીએ કે વીટીવીનો આ અહેવાલ જે પણ યુવા કે નાગરિક જુએ અને સરગવાના ફાયદા અને તેના સ્વાસ્થ્ય માટે સરગવો કેટલો ઉત્તમ છે તેનાથી માહિતગાર થાય, તો પોતાના મિત્રો સગા સંબંધીઓ સુધી પણ આ માહિતી પહોંચાડે, જેનાથી કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓમાંથી યુવાઓ ઉગરી શકે અને એક તંદુરસ્ત જીવન જીવી શકે. વિજયસિંહ પરમાર, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ.